સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના 8 કલાકે કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં પાટીદાર સમાજના યુવાનો સહિત અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહીને કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજકોટના જેતલસરની ચકચારી સૃષ્ટિ રૈયાણી હત્યા કેસના આરોપીને કડકમાં કડક સજા અપાવી અસામાજિક તત્વોમાં કાયદાનો ખોફ ઊભો કરવાની માંગ સાથે પ્રાંતિજ પાટીદાર સમાજના યુવાનો સહિત અન્ય સમાજના લોકો દ્વારા રાત્રિના 8 કલાકે ભાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે એકત્રિત થઈને કેન્ડલ માર્ચ રેલી યોજીને જેતલસરની સૃષ્ટિ રૈયાણીને ઘરમાં ઘૂસી 28 શરીરના ઘા મારી એકતરફી પ્રેમમાં પાગલ લુખાઓ મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા. 16 વર્ષની કિશોરી સૃષ્ટિ રૈયાણી પર થયેલા અત્યાચારથી તમામ સમાજના લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. ગુજરાતના લોકો આવેદનપત્રો આપી અને કેન્ડલ માર્ચ કરી સૃષ્ટિ રૈયાણીને ન્યાય મળે તથા તેના હત્યારાઓને ફાંસી સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. જેતપુર તાલુકાના જેતલસર ગામની અંદર જે 16 વર્ષની બાળકી ઉપર તીક્ષ્ણ હત્યારથી જે હત્યા કરવામાં આવી છે, આ હત્યારાને ફાંસીની સજા થાય વહેલી તકે એવી તમામ સમાજની માગણી છે. તે માટે અમે આજે કેન્ડલ માર્ચનો પ્રોગ્રામ કરેલો અને આ જે હત્યારાની જલ્દીમાં જલ્દી ફાંસીની સજા થાય એવી અમારી માગણી છે. હેતલસર ગામમાં જે દુર્ઘટના બની છે, બારા ઉપર જે બળાત્કાર કરેલો છે, એવા નરાધમોને સખતમાં સખત સજા મળવી જોઈએ એવી પ્રાંતિજ નગરજનને અમારી ત્યાં ઘડી અમારી આવાજ છે એ પોકે એવી અમે પ્રાંતિજ નગરજનો આશા રાખીએ છીએ. પ્રાંતિજ તાલુકાના સર્વ સમાજના યુવાનો દ્વારા અમે જે જેતપુર તાલુકા અને જેતસર ગામમાં જે ઘટના બની છે તે માટે સરકાર સુધી અમારો અવાજ પહોંચે તે માટે અમે આજે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ ગોઠવ્યો હતો અને મન આપીને એને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.